गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान। गया वीडियो नी अंदर आपने एक नवा प्रकरण नी शुरुआत करेली, प्रकरण नंबर 18 हवा अने पानीनू प्रदूषण। ए प्रकरण नी ज्यारे आपने शुरुआत करेली त्यारे आपने हवानू प्रदूषण केवी रीते थाय छे अने कई कई जग्याए वधारे मात्रामां प्रदूषण जोवा मळे छे, हवानू प्रदूषण एटले शुं वगैरे विशे चर्चा करेली। એ ચર્ચાની અંદર આપણે એ પણ વાત કરેલી કે 7 અજાયબીઓમાંની એક અજાયબી એવું આપણું ભારતનું તાજમહેલ છે, એ પણ હવાના પ્રદૂષણના કારણે થતી એસિડ વર્ષાના લીધે એના પણ જે સફેદ આરસના પથ્થરથી તે બનાવવામાં આવ્યું છે એનો રંગ પીળો થઈ રહ્યો છે, બરાબર? તો આ જે વાત છે એટલે કે તાજમહેલ શા માટે પીળું પડી રહ્યું છે કે એના પથ્થરોને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે, એના ઉપર અલગ અલગ પ્રકારના જે તત્વચિંતકો છે કે વૈજ્ઞાનિકો છે એમના દ્વારા સ્ટડી કરવામાં આવી છે, એટલે કે રિસર્ચ કરવામાં આવી છે। તો તાજમહેલ એક કેસ સ્ટડી વિશેની આપણે વાત કરીએ તો છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ રહ્યો હોય એવો ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે। નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમકને ઝાંખી કરી રહ્યા છે, એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવ જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો છે, સ્મારકો એટલે કે કોઈકની યાદમાં બનાવવામાં આવેલી ઇમારતો કે કોઈ સ્થળો છે કે પ્રતિમાઓને પણ અસર થઈ રહી છે, બરાબર? તો એવું નથી કે હવાનું પ્રદૂષણ થાય તો માત્ર સજીવોને નુકસાન થાય છે કે જમીનને નુકસાન થાય છે, એ વાયુના પ્રદૂષણના કારણે મોટી મોટી ઇમારતો છે, કોઈકની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકો છે કે પ્રતિમા એટલે કે મૂર્તિઓ છે એમને પણ હવાના પ્રદૂષણના કારણે ખરાબ અસર થતી જોવા મળે છે। આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। ઘણી બધી એવી ફેક્ટરીઓ જે આગ્રાની આસપાસ આવેલી છે કે જે વાહન ઉદ્યોગ છે કે રબર બનાવતી ફેક્ટરીઓ છે કે રસાયણો બનાવતી ફેક્ટરીઓ છે, એમાં સૌથી ખાસ છે મથુરા ઓઇલ રિફાઇનરી, એટલે કે જ્યાં તેલનું શુદ્ધિકરણ થાય છે કે કોઈ પ્રકારના ઓઇલ, પછી પેટ્રોલિયમ ઓઇલ હોય કે ખાદ્ય તેલ હોય, એ રિફાઇનરી છે એ મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામના વાયુઓ ઉત્પન્ન કરે છે। વાતાવરણમાં રહેલી પાણીની વરાળ છે એની સાથે આ બંને વાયુઓ પ્રક્રિયા કરે છે અને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે। આ બંને એસિડ છે એ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવતા જોવા મળે છે અને જેને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે। આથી પહેલાં પણ તમે ઘણી વખત એસિડ વર્ષા વિશે સાંભળ્યું હશે, બરાબર? તો આ જે 2 ઝેરી વાયુઓ છે એ હવામાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને 2 અલગ અલગ પ્રકારના એસિડ બનાવે છે અને આ એસિડ બને છે વરસાદ સાથે નીચે પડે છે અને આ ઘટનાને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે। એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ એટલે કે જે સફેદ આરસના પથ્થરનું સ્મારક કે ઇમારત બનેલું છે એ ખવાઈ જાય છે અને આ ઘટનાને આરસનું કેન્સર એટલે કે માર્બલ કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે। નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ ગણો એ આ આરસને પીળો પાડવાની અંદર ફાળો આપતા જોવા મળે છે। તાજમહેલને બચાવવામાં બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે। જ્યારથી હવે લોકોને એવું ભાન થયું, સરકારને એવું ખ્યાલ આવ્યો કે હવા પ્રદૂષણના કારણે તાજમહેલને નુકસાન થઈ રહ્યું છે, તો એને બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ઘણા બધા પગલાં લીધેલા છે। તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNGનો ઉપયોગ કરવો એવી વાત ઉપર ભાર મૂક્યો છે। CNGનું ફૂલ ફોર્મ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને ગુજરાતીમાં દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો LPG સિલિન્ડર એટલે કે આપણા ઘરમાં જે રાંધણ ગેસ તરીકે વપરાય છે તે, એનો ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે। એટલે કે જ્યાં મોટા મોટા ઉદ્યોગો છે, જ્યાં ઊર્જા મેળવવા માટે કોલસો, લાકડો કે પેટ્રોલ ડીઝલ જેવા જે બળતણનો ઉપયોગ થતો હોય એની જગ્યાએ જે પ્રદૂષણ મુક્ત બળતણ છે એટલે કે CNG કે LPG એનો ઉપયોગ કરવાનો આદેશ હાઈકોર્ટે આપેલ છે। વધુમાં વાહન વ્યવહારમાં પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપી છે। સીસું છે એ એક પ્રકારનું રસાયણ છે જેમાં આપણે સોડિયમની સંજ્ઞા NA લખીએ છીએ, કાર્બનની સંજ્ઞા
આપણે સી લખીએ છીએ એમ સી શું એટલે કે લેડની સંજ્ઞા છે પીબી. તો મોટાભાગે પેટ્રોલની અંદર સીસું એટલે કે લેડ ઉમેરવામાં આવે છે. તો હાઈકોર્ટે એવી પણ સલાહ આપી છે કે વાહન વ્યવહારમાં વપરાતું જે પેટ્રોલ છે એની અંદર સીસું ઉમેરવું નહીં. આપણા વડીલો સાથે ચર્ચા કરીને જાણીએ તો 20-30 વર્ષ પહેલાં તાજ છે એ ખૂબ સુંદર એટલે કે એકદમ સફેદ આરસના પહાણ જેવું દેખાતું, પણ હવે એ પીળાશ પડતું થવા લાગ્યું છે. આ વાત થઈ કેવી રીતે તાજમહેલને નુકસાન થઈ રહ્યું છે અને એના માટે હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે શું પગલાં લીધા છે. તાજમહેલ એક કેસ સ્ટડી. એના પછીનો મુદ્દો છે ગ્રીન હાઉસ અસર એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે જાણીએ છીએ કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરવાનું કામ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક હિસ્સો છે એ અવકાશની અંદર પાછો પરાવર્તિત થાય છે. આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો પણ ભણ્યા છીએ. કેટલોક હિસ્સો છે જમીન દ્વારા શોષાઈ જાય છે અને કેટલોક હિસ્સો છે એ સપાટી પરથી પરાવર્તિત થાય છે. પરાવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જે વિકિરણો છે એ વાતાવરણ દ્વારા રોકાઈ જાય છે એના કારણે આપણું વાતાવરણ ગરમ થાય છે. જો તમે નર્સરીમાં કે અન્ય કોઈ સ્થળે ગ્રીનહાઉસ જોયું હોય તો યાદ કરીએ કે એમાં એક એવી સંરચના હોય છે જે સૂર્યની ગરમી અંદર આવી શકે પણ બહાર જઈ શકે નહીં. તમે કોઈક નર્સરીમાં કે તમે તો ખેતીવાડીની અંદર કે ક્યાંક ફાર્મ હાઉસીસ ઉપર જોયું હશે કે ગ્રીન કલરના ટેન્ટની અંદર કેટલાક વૃક્ષોનો વનસ્પતિઓ ફળોનો ઉછેર કરવામાં આવતો હોય. તો ખરેખર ગ્રીનહાઉસ એક એવી જગ્યા છે કે જ્યાં સૂર્યની ગરમી અંદર તો આવી શકે છે પણ પરાવર્તિત થઈને બહાર જઈ શકતી નથી. અંદર રહેલી ગરમી ગ્રીનહાઉસને ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા પણ વિકિરણો ગ્રીનહાઉસને ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા પણ વિકિરણોને રોકવાની બાબત પણ કંઈક આના જેવી જ છે. એટલા જ માટે તેને ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય બનતું નથી. આપણે કહીએ છીએ કે અન્ય કોઈ ગ્રહ પર જીવન શક્ય નથી. શા માટે? તો સજીવને જીવન જીવવા માટે જેટલું તાપમાન જોઈએ એ બીજા ગ્રહો પર મળતું નથી, પણ પૃથ્વી પર મળે છે. કારણ કે પૃથ્વી ઉપર આ ગ્રીનહાઉસ અસર જોવા મળે છે. પણ હવે એ જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે અને આ બાબત માટે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ. તો ખરેખર આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે એની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે CO2 એ હવાના ઘટકોમાંનો એક ઘટક છે. આપણે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણીએ છીએ, પણ જો એ જ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવાની અંદર ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. આ જ કાર્બન ડાયોક્સાઇડ છે જો વનસ્પતિ એનો જે શ્વાસમાં અંદર લે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એનો ઉપયોગ કરે છે, પણ આ જ કાર્બન ડાયોક્સાઇડ જો હવાની અંદર વધી જાય તો એક પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થતો જોવા મળે છે, તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ શું કરે છે તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન છે એ હવાની અંદર પાછું ફેંકે છે. પણ અત્યારે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે મોટાભાગના વનની કટાઈ કરી રહ્યા છીએ એટલે મોટાભાગના વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંનો CO2 વાપરે છે અને આના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે. વન નાબૂદીને લીધે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગ્યું છે. કારણ કે વનસ્પતિઓ CO2 નો વપરાશ કરે છે તેની સંખ્યા આપણે ઘટાડી નાખી છે. આ માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના જથ્થાને જમા કરવામાં સૌથી મોટો ફાળો આપે છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. આપણે વાત કરી કે પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પડે તો કેટલાક કિરણો શોષાય છે અને કેટલાક પાછા ફરે છે, પણ હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડની વધારે માત્રા શું કરે છે તો એ કિરણોને બહાર જવા દેતી નથી. એના કારણે શું થાય છે તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે. અત્યારે આપણે સાંભળીએ છીએ કે ગરમી છે એ ખૂબ વધી ગઈ છે, 42-45 ડિગ્રી જેટલું તાપમાન આપણને છાપાઓની અંદર કે મોબાઈલ ફોનના ન્યૂઝની અંદર જોવા મળે છે. તો આવું થવાનું કારણ શું છે? સડનલી અચાનક આટલી બધી ગરમી કેમ વધી રહી છે? તો કારણ કે આ કાર્બન ડાયોક્સાઇડના વધારાના કારણે
જે પ્રકાશના પરાવર્તિત થતા કિરણો છે એ પૃથ્વી પર જ રહી જાય છે, પરાવર્તન થતું નથી, પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે અને આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબ એટલે આખી પૃથ્વી અને વોર્મિંગનું ગુજરાતી થશે ગરમ થવું, આ પૃથ્વીના ગરમ થવાની ઘટનાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વાયુઓ જેવા કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ આ અસરમાં ફાળો આપે છે. માત્ર કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ એના સિવાય મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે કે પાણીની વરાળ છે એ પણ ગ્રીનહાઉસ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. CO2ની જેમ જ તેમને પણ ગ્રીનહાઉસ વાયુઓ કહેવાય છે. તો ગ્રીનહાઉસ વાયુઓમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ નહીં પરંતુ નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને પાણીની વરાળનો પણ સમાવેશ થાય છે. હવે ખરેખર આ ગ્લોબલ વોર્મિંગ છે એ ગંભીર ખતરો કેવી રીતે છે? તો ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાની સપાટી છે એ નાટકીય ઢબે વધારો જોવા મળે છે. ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે, એટલે કે પૂર આવવાની સંભાવના ધરાવે છે. હવે આ ગ્લોબલ વોર્મિંગના લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ઘણી બધી ખરાબ અસરો ઉત્પન્ન થઈ છે. ગ્લોબલ વોર્મિંગનો ખતરો હોય તેવા લોક રહેઠાણવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે. એશિયા ખંડ છે ત્યાં મોટા પ્રમાણમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અસરો જોવા મળે છે. તાજેતરના આબોહવા પરિવર્તનના અહેવાલ મુજબ આપણને ગ્રીનહાઉસ વાયુઓના આ વર્તમાન સ્તરને જાળવી રાખવા ખૂબ ઓછો સમય આપેલો છે, નહીંતર આ સદીના અંત સુધીમાં એટલે કે જે 2000ની સદી છે એ પૂરી થશે ત્યાં સુધીમાં તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે. જો આપણે ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરવા માટે પગલાં ન ભર્યા તો આપણું તાપમાન એટલું વધી જશે કે મનુષ્યોને જીવવા માટે અઘરું થઈ જશે. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. ઘણા બધા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ આવો જ એક કરાર છે. વિશ્વભરની અંદર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યાને ઘટાડવા માટે ગ્રીનહાઉસ વાયુ એટલે કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે કે નાઇટ્રસ ઓક્સાઇડ છે એમનું ઉત્સર્જન એટલે કે એમનું ઉત્પાદન ઘટે એના માટે ઘણા બધા કરાર એટલે કે બોન્ડ કરવામાં આવ્યા છે. એમાંનો એક છે ધ ક્યોટો પ્રોટોકોલ. બુજોએ જાણીને ખૂબ આશ્ચર્ય થાય છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલી તેને જણાવે છે કે તેણે હમણાં જ સમાચારપત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમ શિલા પણ ગ્લોબલ વોર્મિંગના કારણે પીગળી રહી છે. હિમાલય છે આપણે જાણીએ છીએ ધ્રુવ પ્રદેશો છે, મોટા ભાગે બરફના બનેલા છે અને પૃથ્વીની અંદર 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો પણ તાપમાનનો વધારો આવે છે તો જે હિમશિલાઓ છે, બરફની શિલાઓ છે, મોટા મોટા બરફ છે એ પીગળી રહ્યા છે અને આ પીગળવાના કારણે પૂરની સમસ્યા આવવાની પૂરેપૂરી સંભાવના રહે છે. તો આ વાત થઈ ગ્રીનહાઉસ અસર એટલે શું, એનાથી આપણને શું નુકસાન થાય છે, ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય છે, ગ્રીનહાઉસ વાયુઓ કયા કયા છે અને આ બધાને સમસ્યાને ઘટાડવા માટે ધ ક્યોટો પ્રોટોકોલ નામના કરારો પણ કરવામાં આવે છે. બરાબર, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આજે આપણે 2 બાબતોની ચર્ચા કરી, ગ્રીનહાઉસ અસર એટલે શું, ગ્લોબલ વોર્મિંગ એટલે શું અને તાજમહેલ એક કેસ સ્ટડી. બરાબર, અત્યાર સુધીમાં કાંઈ ન સમજાયું હોય તો મને પર્સનલી ફોન કે મેસેજ કરીને પૂછી લેવું. અને પછીના મુદ્દાઓ છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.